હરિઓમ શ્રીરામ અંબજ્ઞ, હું પૂજાવીરા ઠાકર, હું ગોરવા ઉપાસના કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી સહભાગી થઉં છું. હું પોતે એક્સિસ બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં લાઈફ ઇન્સ્યોરન્સની ચેનલ હેન્ડલ કરું છું. બાપુના સાનિધ્યમાં આવ્યા પછી ઘણા બધા નાના મોટા અનુભવ થયા છે અને થતા પણ રહે છે. બાપુ કૃપાથી સ્પેશિયલી અમારા ઘરમાં તો ઘણી બધી બાપુની કૃપા અવારનવાર થતી જ રહે છે, પણ સ્પેશિયલી મારી વાત કરું તો કહેવાય ને કે નાસ્તિકમાંથી આસ્તિકમાં પરિવર્તન મારું થયું છે. 10 વર્ષ પહેલાં ગુરુ ભક્તિ, ભક્તિ શું છે, સદગુરુ મને કંઈ જ ખબર નથી. પણ 10 વર્ષ પછીની વાત કરું તો અત્યારે ભક્તિ કઈ રીતે કરવી, ભક્તિ શું છે, સદગુરુ કૃપા શું છે, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, એ સર્વ માહિતી મને બાપુના સાનિધ્યમાં આવ્યા પછી સદગુરુ કૃપાથી જ ખબર પડી છે. મેઇન વાત તો કહું કે મારા સ્કૂલથી લઈ અને અત્યારે હું જ્યાં જોબ કરું છું એક્સિસમાં, ત્યાં સુધી સર્વસ્વ બાપુ કૃપાથી, સદગુરુ કૃપાના સાનિધ્યમાં રહીને શક્ય બન્યું છે. મેઇન વસ્તુ તો કહેવાય ને કે ઇમ્પોસિબલમાંથી પોસિબલ, એ વસ્તુ મારી જોડે બની છે કે ઇમ્પોસિબલમાંથી પોસિબલ બી બાપુની સદગુરુની કૃપા હોય તો જ શક્ય બને છે. એનું મેઇન કારણ, અમારું પરિવાર 21 વર્ષથી ગોરવા વિસ્તારમાં શ્રીનંદ રેસિડેન્સીમાં અમે રહીએ છીએ, 3rd ફ્લોર પર, અને ત્યાં લિફ્ટ નથી અને દાદર ચડવાના છે. મેઇન વસ્તુ એ છે કે અમે આટલા બધા અમે રહીએ છીએ, મારા અમે 3 સિસ્ટર છે, એમાંથી 2 સિસ્ટરના મેરેજ થઈ ગયા છે. મારા ફાધર 10 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા, તો અત્યારે હું ને મારા મધર એકલા રહીએ છીએ. પણ એકલા એ ભાષાની વ્યથા મુજબ કહેવાય કે એકલા રહીએ છીએ, પણ બાપુની કૃપા હંમેશા અમારા પર હોય છે. બાપુ હંમેશા, બાપુ જેમ કહે છે કે હું 108% તમારી સાથે છું, એમ બાપુ અમારી સાથે હંમેશા હોય છે. અમારા કોઈ કાર્ય અટક્યા નથી, માત્ર વિચાર જ હોય અને એ કાર્ય અમારું સંપૂર્ણ થયું છે. એક ઘણા ટાઈમથી અમે ત્યાં રહીએ છીએ 21 વર્ષથી, અને બંને અમે મધર અને ડોટર એકલા છે, તો અમને કાંઈ વિચાર આવતો, કારણ કે 21 વર્ષ છે, જે જૂના પાડોશી હતા એ બધા બીજે શિફ્ટ થયા છે, તો નવા નવા લોકો આવ્યા છે, થોડું ન્યુશન્સ વધતું હતું, પ્લસ મધરની એજ, મમ્મીની એજ વધારે થતી હતી, તો દાદર ચડવાની તકલીફ પડતી હતી. તો મને વિચાર આવ્યો કે નવું ઘર લઈ લઉં, પણ બાપુ સામે બેસીને એક વખત મેં મારો વિચાર વ્યક્ત કર્યો કે બાપુ નવું ઘર લેવું છે, પણ કેવી રીતે, એ બધું તું જ કરજે. પણ મારો વિચાર એવો હતો કે મારે આ જૂનું ઘર વેચવું છે, પછી જ નવું લેવું છે, લોન પણ ઓછી લેવી છે, અને એ રીતે તું આખું અરેન્જમેન્ટ કરજે, કારણ કે અહીંયા નવા લોકો આવી રહ્યા છે, ન્યુસન્સ વધી રહ્યું છે, મમ્મીની એજ થાય છે, દાદર ચડવામાં તકલીફ પડી રહી છે. પણ ખાલી અમારા એક નેબર હતા, એ પણ બાપુ ભક્ત છે, એમના લીધે મને થોડું શાંતિ રહેતી કે હું જોબ પર જઉં ત્યારે મમ્મી સાથે એ રહેતા, એટલે થોડું સારી રીતે મને એટલું માઇન્ડમાં શાંતિ રહેતી. હવે એક દિવસ એ લોકોએ પણ કહ્યું કે આપણે પણ ઘર લેવાનું નક્કી કરીએ, સારા રિલેશન છે તો સાથે લઈ લઈએ. તો અમે દર શનિ રવિ ઘર જોવા નીકળતા, પણ મારું મગજ એક જ બાજુ જાય કે આ ઘર વેચાય પછી જ લેવું છે. હું બાપુને કાયમ ક્યાં કરું કે બાપુ આવું જ કરજે અને આવી રીતે જ અરેન્જમેન્ટ કરજે, મારે કોઈ મોટું રિસ્ક નથી લેવું. જોતાં જોતાં એ જે અમારા નેબર હતા, અમારા સારા રિલેશન હતા, એ લોકોને એમના બજેટ પ્રમાણે ઘર મળી ગયું. મમ્મીનું ટેન્શન વધી ગયું કે હવે શું કરીશું, મને પણ એવું થયું. પણ મેં બાપુ સામે એકવાર કીધું કે બાપુ તું જે કરે, કારણ કે કહેવાય છે ને હું અને તું મળી અશક્ય એવું કંઈ નથી, મારે કોઈ બીજાની એ નથી કરવી. અને એ જ થયું, અમે બેઠા હોય મમ્મી મને કાયમ કહે કે કોઈ બ્રોકરને કહે ને, કોઈ એડવર્ટાઇઝ આપને, આપણું ઘર સેલ થઈ જાય. તો હું ખાલી એને એટલું જ કહું શાંતિથી, સોફામાં બેઠા બેઠા મોબાઈલ એ કરતા ને ટીવી જોતા, કોઈ બાપુ છે ને બધું કરી દેશે, બાપુ છે ને બધું થઈ જશે, વેચાશે, થશે, તું ટેન્શન નહીં લે. હવે ધીમે ધીમે જે નેબર હતા એમને ઓલરેડી લીધું હતું ઘર, એ 3-4 મહિનામાં શિફ્ટ થઈ ગયા. અહીંયા અમારે કંઈ જ કશું થયું નહોતું હજુ. મમ્મી મને ઓલવેઝ કયા કરે, પણ હું એવું કહું કે નહીં, કંઈ નહીં, થઈ જશે, થઈ જશે, બધું સારી રીતે થઈ જશે. ત્યાર પછી અમે એક દિવસ બહાર ગયા હતા અમારા નેબરને ત્યાં જ, એ જે નેબરે નવું ઘર લીધું ત્યાં, અને ત્યાં 9:30 વાગે રાત્રે અમારા નેબરનો ફોન આવ્યો કે ભાઈ આ એક ભાઈ ઘર જોવા આવ્યા છે, તમે આવી જાઓ. અમે ગયા, 2 જણ ઘર જોયું, બીજે દિવસે એમના વડીલને રહ્યા અને અમારી ડીલ ફાઇનલ થઈ ગઈ. અમે કંઈ વિચાર્યું નહોતું. અને એટલું ક્લિયર કહી દઉં કે મેં એવી કોઈ દોડભાગ નથી કરી ઘર વેચવા માટે કે 10-12 જણને કહી દીધું હોય. અને મેઇન વસ્તુ કે જે મેં કીધું હતું બાપુને, હું અને તું મળીને અશક્ય એવું કંઈ નથી, તું રસ્તો બતાવજો ને તું જ ઘર
સેલ કરાવજે. એવું જ થયું ખરેખર, જે લોકોએ અમારું ઘર લીધું એ વ્યક્તિ, એ અમે રહીએ છીએ બી ટાવરમાં, એ વ્યક્તિ એ ટાવરમાં ઘર જોવા આવેલા સેકન્ડ ફ્લોર પર, પણ એમને ઘર પસંદ ના પડ્યું એટલે એમને સામેવાળાએ કીધું કે અહીંયા એક વેચવાનું છે, જોઈ લો. જોયું અને ડીલ ફાઇનલ થઈ ગઈ. ડીલ ફાઇનલ થઈ ગઈ. હવે થયું નવું ઘર લેવાની વાત આવી, એટલે મારા બંને સિસ્ટરે એવું કીધું કે હવે કેવી રીતે શું કરીશું. અને એના પહેલાં જ 2 વર્ષ પહેલાં મારી બહેને અહીંયા વડસરમાં ઘર બુક કરાવ્યું હતું. તો એ લોકો કે ત્યાં લઈ લો ત્યાં લઈ લો એવું કાયમ કહેવા કરતા હતા, પણ અમે એમને એટલું જ કીધું હતું કે ભાઈ આ ઘર વેચાશે પછી અમે કંઈક નક્કી કરીશું. કારણ કે મને ઓલવેઝ પહેલેથી અમને ત્રણેય બહેનોને વિચાર આવતો કે મમ્મી ફ્યુચરમાં વ્યવસ્થિત એક જગ્યાએ સેટ થઈ જાય તો સારું રહેશે. તો ત્યાર પછી અમે ફરીથી 2 વર્ષ પછી એ સ્કીમમાં જોવા આવ્યા તો 5 ઘર ખાલી હતા, ખાલી ફક્ત 5 ઘર, અને અમને એ ઘર મળી ગયું. અને સૌથી મોટી કૃપા બાપુની એ જ છે કે અમે કોઈ બાર્ગેનિંગ કર્યું નહીં, અમે કંઈ જ નથી કર્યું, પણ સામેથી બિલ્ડરે અમને 21,000 રૂપિયા ઓછા કરીને આપ્યા. અને મેઇન વાત તો એ કે મારા બેન ને જીજાજીએ જે ઘર લીધું હતું એ અમારા કરતાં બી 1,00,000 રૂપિયા વધારે આપીને લીધું છે. અને બીજી વસ્તુ કે અત્યારે અમે ત્યાં શિફ્ટ થયા છે, બહુ મારું જે ડ્રીમ હાઉસનું જે સપનું હતું કે મારે એવું બનાવવું છે અને ઓછી લોન લઈને, તો મારે ખાલી ફર્નિચર માટે જ લોન લેવી પડી, બાકી બધું પ્લાનિંગ બધું જ બાપુ કૃપાથી શક્ય થઈ ગયું, બની ગયું. અમે શિફ્ટ થઈ ગયા, આજે અમે બધાને મળીએ છીએ ને, અમે જે ઘર લીધું છે 23,53,900 રૂપિયામાં લીધું છે, બાકી બધાએ 25, 26, 27 એવામાં લીધું છે. એટલે બાપુની કૃપા એટલી છે કે બધું ઘર સેલ કરી લેવાથી, પૈસાના પ્લાનિંગથી બધું જ બાપુ કૃપાથી સેટ થઈ ગયું. એટલે આજે એક વસ્તુ કહેવાનું મન મને થાય છે અને હું કાયમ બાપુને એવું કહું કે બાપુ નથી હું એકલવાયો, મને તારો સાથ સવાયો, એવો અનુભવ મુજને જણાયો, બાપુ તારો સાથ સવાયો. હરિ ઓમ શ્રીરામ અંબગ્ના.